ભાવનગર વન વિભાગે રાષ્ટ્રીય સરીસૃપ અજગરની પજવણી મામલે બે યુવાનોની ધરપકડ કરી હતી થોડા દિવસ પહેલા અજગરની પજવણીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો વન વિભાગે વાયરલ થયેલા વિડીયો અંગે તપાસ કરતા ભાવનગરના બે યુવાનોના નામો ખુલ્યા હતા જેથી વન વિભાગે બંને યુવાનોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારને નામે સોશિયલ મીડિયામાં રાષ્ટ્રીય સરિસૃપ અજગરની પજવણી કરતા યુવાનોનો વિડિયો વાયરલ થયો હતો જેમાં કેટલાક યુવાનો રાષ્ટ્રીય સરિસૃપ અજગર સાથે રમત કરી વિકૃત આનંદ માણી રહ્યા હતા અને અલગ અલગ અંદાજમાં તેની સાથે વિડીયો શૂટ કરી પજવણી કરી રહ્યા હતા જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જતા વન વિભાગે તપાસ હાથ ધરી હતી ત્યારે વન્યજીવો માટે કાર્ય કરી રહેલા યુવાનો પાસેથી વાયરલ વિડીયોમાં દેખાઈ રહેલા યુવાનો ભાવનગરના હોવાની જાણકારી મળતા ભાવનગર વન વિભાગે શહેરના સુભાષનગર વિસ્તારના કિશોર ધાપા અને સંજય વાઘેલા નામના બે યુવાનોની અટકાયત કરી કડક પૂછપરછ કરી હતી પૂછપરછ કરતા બંને યુવાનોએ પાંચ મહિના પહેલા જિલ્લાના નાના ખોખરા ગામની વાડીમાંથી અજગર પકડ્યો હોવાનું અને તે સમયે જ તેનો વિડીયો ઉતાર્યો હોવાની અંગેની કબૂલાત કરી હતી હાલ તો વન વિભાગે બંને યુવાનોની કાયદેસર રીતે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી થોડા દિવસ પહેલાં અજગરને ભજવણી કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો જે બાબતે એમાં જણાવેલું કે અમરેલીના વિસ્તારમાં કોઈ થયેલો છે પરંતુ જે વિડીયો તેમાં અજગરની ભજવણી થયેલ છે એ હકીકતમાં નાના કોખરાથી મોટા ખોખરાના વિસ્તારમાં આવેલ વાડી વિસ્તાર વચ્ચે થયેલો હોય છે અને પ્રાથમિક તપાસ કર્યા બાદ આ વિડીયોમાં જે બે ઇસમો હતા એકનું નામ છે કિશોર ધાપા અને બીજા ભાઈ છે સંજયભાઈ વાઘેલા આ બેની અટક કરી અને તેને પ્રાથમિક જવાબ અને કાયદેસરની કાર્યવાહી કર્યા બાદ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેરની વિવિધ કલમો હેઠળ એમને ગુનો નોંધી અને કોર્ટમાં રજૂ કર્યા આ બાદ કોર્ટના હુકમ મુજબ તેઓને જામીન આપી અને હાલ મુક્ત કરેલા છે અને આગળની કાર્યવાહી હવે પછી અમારા તરફથી કરવામાં આવશે મહિના જૂનો છે છે અને જે જે હાલ અત્યારે થયેલો અજગર અનુસૂચિ એકમાં આવે છે એટલા માટે તે સેન્સિટિવ હોવાથી અન્ય તપાસ અને કડક પગલા લેવામાં આવશે અજગર ભારતનું રાષ્ટ્રીય સરિસરૂપ પ્રાણી છે જેને પકડવો કે રાખવો ગુનો બને છે ત્યારે થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયામાં રાષ્ટ્રીય સરીસૃપ અજગરની પજવણી કરતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો જેમાં પાંચ માસ પૂર્વે ભાવનગરના સુભાષનગર વિસ્તારના બે યુવાનો ઘોઘા તાલુકાના નાના ખોખરા ગામે વાડી વિસ્તારમાં અજગર પકડવા ગયા હતા ત્યારે અજગર સાથે વીડિયો ઉતાર્યો હતો જે સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વન વિભાગે બંને યુવાનોની ધોરણસર અટકાયત કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે યુવાનોની પ્રથમ ભૂલ ગણી જામીન પર મુક્ત કર્યા હતા જે અંગે ઇન્ચાર્જ એસીએફ એમ એમ ભરવાડે વન્યજીવોની ઉપજવણીના વાયરલ થયેલા વિડીયો અંગે લોકોને અપીલ કરી હતી થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં જે અચગરનો પાયથનનો વિડીયો તે પ્રથમ એવું અમરેલીના કોઈ વિસ્તારનો છે બટ અહીંયા અમારા રેન્જના આર એફ અને અમારી ટીમ દ્વારા જે તપાસ કરવામાં આવી જે વિડીયો પ્રથમ મહિના અહીંથી અહીંના ઘોઘા તાલુકાના પાણીયાળા ગામથી રેસ્ક્યુ કરીને કરવામાં આવેલ જે વિસ્તારનો હોય અને એ લોકોને આજે જે બે તોમદાર હતા એમને ભાવનગર કોર્ટમાં રજૂ કરેલ છે અને આગળની કાર્યવાહી આ વિશે પણ ચાલુ છે બીજી વાત કે હું લોકોમાં સોશિયલ મીડિયાના માધ્યમ તેમજ અતિ હું અપીલ કરું ઈચ્છું કે આવા કોઈ પણ સાપને શરીર કે પ્રાણીને પકડવું અને આવી રીતનું હેરાન કરવું એ ગુનો બને છે તો અમારી એક અપીલ છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વતી કે કોઈ પણ વ્યક્તિ આવી રીતે કોઈ સાપને પકડીને હેરાન કરે નહીં અને આવું કંઈ હોય તો જંગલ ખાતાની વિવિધ અમારી રેન્જ ઓફિસ છે એમાં એ જાણ કરી શકે છે આજી બુધેલિયા લાઈવ ગુજરાત ન્યૂઝ ભાવનગર